નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે એ વન ગ્રેડમાં આવ્યા છે એવા વિદ્યાર્થીઓ સાથે આજે અમે તમારી મુલાકાત કરાવીશું અને અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે સંસ્કાર ભારતી શાળાની વિદ્યાર્થીની પટેલ ખુશી જેનો શાળામાં બીજો ક્રમ તેમણે પ્રાપ્ત કર્યો છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એઇટ પરસેન્ટાઇલ તેમણે મેળવ્યા છે અને ખુશી અહીં ઉપસ્થિત થઈ ચૂકી છે ખુશી ખૂબ ખૂબ અભિનંદન તમે સેકન્ડ ક્રમ મેળવ્યો છે શાળામાં અને ખૂબ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તો કેવું લાગે છે તમને આજે બહુ સરસ લાગે છે પેહલા તો મમ્મી પપ્પા સ્કૂલ ટ્યુશનના ના ટીચર બધાને થેન્ક યુ કેવું કેમ કે એ બધા નહીં તો આજે આ રિઝલ્ટ રીઝલ્ટની એવું એ બધા નહીં તો આજે રિઝલ્ટ હતે એવું કેવું એવું શું છે એટલે તને કેવી રીતે હેલ્પ કરી એ લોકોએ કે તારું રિઝલ્ટ આટલું સરસ આવ્યું એટલે મમ્મી પપ્પા તો હેલ્પ કરે પપ્પા મને પહેલેથી જ કહે છે કે મહેનત પૂરેપૂરી કરવાની પછી જે રિઝલ્ટ આવે તે અને સ્કૂલ ટ્યુશનમાં સર ટીચર જે મોટિવેશન આપે ભણાવે એ પ્રમાણે બધું દસમામાં કેવું રિઝલ્ટ જ ત્યારે તે હું કે આટલા સારા લાવીશ વિચારે બિલકુલ નહીં વિચારે તો એવો વિચાર ક્યારે આવ્યો તને કે હું સારા પર્સન્ટેજ લાવીશ એમ એટલે અગિયારમાં આવ્યો તો એટલે સાયન્સ લેવું કે કોમર્સ લેવું તો પપ્પા સાયન્સ કહેતા હતા પણ મેં પછી કોમર્સ લીધું ને કોમર્સમાં જે બધા સબ્જેક્ટ હતા તે બહુ ઇન્ટરેસ્ટિંગ હતા એટલે મોટિવેશન એમાંથી ઇન્સ્પિરેશન ખૂબ જ સરસ મતલબ કે અગિયારમામાં આવ્યા પછી તે તારા વિચારો બદલાઈ ગયા અને આજે તે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે પણ મમ્મીનો સપોર્ટ તને કેવો રહ્યો એમના મમ્મી અહીંયા ઉપસ્થિત નથી પણ આપણે એમને યાદ કરીશું કારણ કે સૌથી વધારે ફાળો કોઈ પણ ટીચર્સનો તો હોય જ છે શાળાના શાળા પરિવારનો પણ હોય છે પણ ઘર પરિવારનો એટલે કે મમ્મીનો સપોર્ટ ખૂબ જ અગત્યનો અને ખૂબ જ જરૂરી હોય છે કારણ કે પપ્પા તો બહાર રહેતા હોય છે કામ કરતા હોય છે એટલે એમની પાસે આપણે અપેક્ષા થોડી ઓછી રાખીએ પણ મમ્મીનો સપોર્ટ ખૂબ હોય છે રાઈટ તો મમ્મી માટે તમે શું કહેશો તમારા મમ્મી તો હવે એટલે જે લાસ્ટ ક્લાસ દે હોય એક્ઝામ પહેલાંના એમાં આખો દિવસ ભણવાનું જોઈએ એટલે જે બી એમ જમવાનું કે નાસ્તો તે બધું મને વેટ પર જ મળતું મમ્મી બધું જ આવે અને મમ્મી આજે શું કીધું બેસ્ટ ઓફ લક બસ પહેલો ઇન્ટરવ્યુ સૌથી પહેલાં તો સૌ પ્રથમ વાર તેઓ આવી રીતે લાઈવ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે એટલે તેમની મમ્મીએ તેમને બેસ્ટ ઓફ લક કીધું આ ખૂબ જ સરસ જો ઘરે એમના મમ્મી જોતા હોય તો તમને જરૂરથી આનંદ થશે કે આજે તમારી દીકરી અહીંયા લાઈવ ઇન્ટરવ્યૂ આપી રહી છે અને ખૂબ સરસ બોલી પણ રહી છે આપણે એમના પપ્પા સાથે વાત કરીશું આપનું નામ અશોકભાઈ છે અશોકભાઈ આપ શું કરો છો અને તમને આજે કેવું લાગી રહ્યું છે અને તમારી દીકરી પાસેથી તમે શું અપેક્ષા રાખો છો હું ડાયમંડમાં છું ડાયમંડમાં પોતાનું કામ કરું છું અને એ સારું બને એનું ભવિષ્ય બને એવું વિચારું છું ના બે બે બી છે નથી ના નહીં છે એની ઈચ્છા સીએમાં જવાની છે તો મારે તો યુપીએસસીમાં છે પણ હવે એ સીએનું કહે છે તો એના પર છોડ્યું છે કે જે કરે ખૂબ જ સરસ મતલબ કે દરેક મા બાપ જો એવું ઈચ્છે કે હું કહું તે જ મારો દીકરો કે મારી દીકરી કરે પણ એવું હવે આ જમાનામાં શક્ય નથી કારણ કે તમે જો તમારા દીકરા દીકરી ઉપર જો પ્રેશર આપશો દબાણ કરશો તો કદાચ એ સારું રિઝલ્ટ નહીં લાવી શકે અથવા કોઈ પણ ક્ષેત્રમાં જશે તો સારું પરિણામ નહીં મેળવી શકે તો તમારી દીકરી જે કરવા ઈચ્છે છે તમે એ કરવા દેવા માંગો છો એ ખૂબ જ સારી વાત છે અને હું પણ એવું કહીશ કે એ જે કરશે એમાં ચોક્કસ જ જ્યારે આજે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં જે આજે એ વન ગ્રેડ એને જો પ્રાપ્ત કર્યો છે તો આગળ જઈને ખૂબ તમારું નામ રોશન કરશે એવી અમે શુભકામના આપીએ છીએ અને તારો બીજો શું શોખ છે ખુશી કે ભણવા સિવાય તું શું કરી શકે છે 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 ક્રાફ્ટ સિંગિંગ સિંગિંગ તો મને પણ બહુ ગમે છે મતલબ કે મ્યુઝિક તો મારો પણ ખૂબ જ પ્રિય સબ્જેક્ટ છે મ્યુઝિક તો મને એક તારા તરફથી ગીત સાંભળવું છે કંઈક પણ ગીત સંભડાવ અમને વહ આજ પહેલી બાર જો ऐसे मुस्कुराई हूं तुम्हें देखा तो जाना है कि क्यों दुनिया में आई हूँ ये जाले करके जा मेरी तुम्हें जीने में आई हूँ मैं तुमसे इश्क करने की इजाज़त रब से लाई हूँ ખૂબ જ સરસ તમારો અવાજ તો ખૂબ જ સરસ છે પણ જરી થોડા જરા ખુલવાની જરૂર છે આજે તમે પહેલી વખત આવી રીતે કેમેરા સામે આવ્યા છો ઇન્ટરવ્યૂ આપ્યો છે એટલે હું ચોક્કસ જ હવે આશા રાખીશ કે તમે ખૂબ સારી રીતે બોલો અને ખૂબ સારી રીતે સિંગિંગ ક્ષેત્રમાં પણ ખૂબ આગળ આવો એવી શુભકામના અને અમારી સાથે અહીંયા પ્રિન્સિપાલ પણ ઉપસ્થિત છે પ્રિન્સિપાલ શ્રીનું પણ સ્વાગત અમે કરીએ છીએ અને હજુ ઘણા શાળાના ઇન્ટરવ્યૂ બાકી છે એટલે આપણે નેક્સ્ટમાં આપણે તેમને પણ ઘણું બધું પૂછવાનું છે એટલે પછી આપણે એમને પૂછીશું તો બીજા વિદ્યાર્થીને મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર कोविड नाइन्टीन जैसी महामारी से बचने का एक ही तरीका है इम्यूनिटी बूस्ट करना सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो एफ एस एस ए आई यूएसएफ डी ए डब्ल्यू एच ओ जी एम पी आई एस ओ फोर फाइव डबल जीरो वन द्वारा प्रमाणित है सिद्धांत अल्क कैड में कैल्शियम विटामिन बी थ्री मैग्नेशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ओ संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं सत्तर से भी ज्यादा बीमारियों में सहाय करता है सिर्फ दो बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 सौ पचास एम एल गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है सिद्धांत लाइम प्राइवेट लिमिटेड